જો તમે ઈચ્છતા હો કે તમે કેવી રીતે જીવન પ્રત્યે સંવેદનશીલ બની શકો છો, કેવી રીતે ગ્રહણશીલ બનવું, તો તમે તમારા શરીરમાં શું નાખો છો તે બહુ મહત્વનું છે. જો આપણે જોઈએ કે કયા પ્રકારના ખોરાકથી શરીર સૌથી વધુ ખુશ રહે છે, તમે સ્વાભાવિક રીતે જોઈ શકશો કે શાકાહાર અથવા વનસ્પતિ આધારિત આહાર. હું માત્ર એક જ વાર જમું છું મોટાભાગના દિવસોએ, તે મને પૂરા 24 કલાક કાર્યરત રાખે છે. તો શું તમે મને જણાવશો Why so many people in India are vegetarian? કેમ ભારતમાં ઘણા બધા લોકો શાકાહારી છે અને ખોરાક અને ફળોનું મહત્વ તમારા રોજિંદા જીવનમાં? હાલમાં લગભગ 38% ભારતની વસ્તી સંપૂર્ણ શાકાહારી છે, એટલે કે પારંપરિક રીતે એવું છે. લગભગ માનો કે આશરે 50 વર્ષ પહેલા લગભગ 60% લોકો શાકાહારી હતા, પરંતુ પાશ્ચાત્ય શિક્ષણ ધરાવતા ડોક્ટરો લોકોને કહી રહ્યા છે કે જો તમે માંસ ન ખાઓ તો તમને પોષણ નહીં મળે, તમારે થોડુંક માંસ ખાવું જોઈએ. તો તેના કારણે થોડું માંસનું ચલણ છે, પરંતુ છતાં ભારતમાં માંસ તેવી રીતે નથી ખવાતું જેવું પશ્ચિમમાં ખવાય છે. તે ફક્ત એક સાઇડ ડિશ છે, માંસાહારી લોકો માટે પણ તે એક સાઇડ ડિશ જ છે. પરંતુ કેમ શાકાહાર? જુઓ, જો તમારું અસ્તિત્વ જોખમમાં હોય તો તમારું આખું જીવન જીવતા રહેવા વિશે હશે. એકવાર તમારું ભરણ પોષણ સંભાળાઈ જાય પછી તમે વિચારશો કે આ બધાનો અર્થ શું છે. કારણ કે અસ્તિત્વ ખતરામાં હોય ત્યારે એવું લાગે છે કે જ્યારે તેની સંભાળ લેવાઈ જશે ત્યારે બધું જ બરાબર થઈ જશે, પરંતુ એકવાર અસ્તિત્વ ટકાવવાનું કામ પૂરું થઈ જાય પછી તમને સમજાય છે કે આ વાત સત્ય નથી, તમારું જીવન બીજા કશકની શોધમાં છે. તો અસ્તિત્વ ટકાવવું સરળ અને સહેલું હતું. આ એક સમૃદ્ધ ધરતી હતી અને લોકો સારી રીતે જીવતા હતા. તેના કારણે તેઓએ આંતરિક શોધની શરૂઆત કરી અને ઘણી બધી વસ્તુઓને વિકસાવવા લાગ્યા. અને એક મહત્વની વસ્તુ છે કે લગભગ દેશની 70% વસ્તી હંમેશા સક્રિય રીતે આધ્યાત્મિક હતી. અંદરની તરફનો વળાંક જીવનનો એક મહત્વનો ભાગ હતો. તેના કારણે જ્યારે તેઓ અંદર તરફ વળ્યા, તેઓએ જોયું કે તેઓ શું ખાય છે તે મહત્વનું છે. જો તમે ખાલી ઈચ્છતા હો કે ખાલી હૃષ્ટપુષ્ટ બનવું છે, તો તમે ઘણું બધું માંસ ખાઈને સ્નાયુઓને મજબૂત બનાવીને એકબીજા સાથે લડી શકો છો. પરંતુ જો તમે ઈચ્છતા હો કે તમે જીવન પ્રત્યે કેવી રીતે સંવેદનશીલ બનો, કેવી રીતે ગ્રહણશીલ બનવું, તમે એવી વસ્તુઓ પ્રત્યે સચેતન બનવા માંગતા હો કે જેને સામાન્ય મનુષ્યની સમજણથી પરે ગણવામાં આવે છે, તો તમે તમારા શરીરમાં શું નાખો છો તે બહુ અગત્યનું છે. તો એવું શું છે જે શરીરમાંથી ઓછામાં ઓછા અવરોધ સાથે પસાર થાય છે, ઓછામાં ઓછા પ્રમાણમાં શરીરમાં સંઘર્ષ કરે છે? તો તેને એક રીતે સમજાવવા માટે હું કહીશ કે જો તમે કાચું માંસ ખાઓ, મનુષ્યની સિસ્ટમમાં માંસાહારી પ્રાણીઓની સરખામણીમાં બધા જ માંસાહારી પ્રાણીઓમાં અન્નનળીની લંબાઈ લગભગ તેમના શરીરની લંબાઈથી માત્ર 3 ગણી જ હોય છે. બધા જ શાકાહારી પ્રાણીઓમાં અન્ન માર્ગની લંબાઈ તેમના શરીરની લંબાઈ કરતા 5 થી 6 ગણી હોય છે. તો એક મનુષ્યમાં તે લગભગ 24 થી 28 કે 30 ફૂટની વચ્ચે હોય છે, જે લગભગ આપણા શરીરની લંબાઈ કરતા 5 થી 6 ગણું છે. જો આ પ્રકારની અન્નનળીમાં તમે માંસ મૂકો, તેમાંથી અત્યંત ધીમે ધીમે પસાર થશે. લગભગ કાચું માંસ 70 થી 72 કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે. જો તમે રાંધેલું માંસ ખાઓ તો તે 50 થી 52 કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે. જો તમે રાંધેલા શાકભાજી ખાઓ છો તો તે 24 થી 30 કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે. જો તમે કાચા શાકભાજી ખાઓ તો તે 12 થી 15 કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે. જો તમે ફળ ખાઓ તો તે શરીરમાંથી પસાર થવા માટે 1.5 થી 3 કલાક લેશે. તેથી આપણે ઓળખવા લાગ્યા કે કયો ખોરાક શરીરમાં ઓછામાં ઓછા અવશેષ વધારશે, ઓછામાં ઓછી અશુદ્ધિ છોડશે તથા શરીરની સિસ્ટમમાંથી ઝડપથી પસાર થઈ જશે. કારણ કે યોગમાં આ એક અગત્યની વસ્તુ છે, અમે તેની સંભાળ અત્યારે પણ રાખીએ છીએ. જો આપણે કશું ખાઈએ તો 2.5 કલાકમાં આપણે પાછા ભૂખ્યા થવા જોઈએ અથવા પેટ ખાલી હોવું જોઈએ, પરંતુ અમે ખાઈશું નહીં. પેટ ખાલી છે પરંતુ અમે ઉર્જાવાન છીએ તેથી અમે ખાતા નથી. તો સામાન્ય રીતે અહીં યોગ સેન્ટરમાં બધા માત્ર 2 જ વખત ખોરાક લે છે, એક સવારે 10 વાગે અને સાંજે 7 વાગે. બસ હું માત્ર એક જ વાર જમું છું મોટાભાગના દિવસોએ. જો હું મુસાફરી કરી રહ્યો હોઉં તો કદાચ હું થોડું ખાઉં, પરંતુ સામાન્ય રીતે જો હું ઘરે હોઉં તો હું માત્ર એક જ વાર જમું છું. સવારે કે સાંજે?
સામાન્ય રીતે મારા માટે તે સમય સાંજના 4:30-5 નો છે. તે મને પૂરા 24 કલાક કાર્યરત રાખશે. આ કોઈ એક નિયમ નથી, ખાલી એટલું કે તેવી જરૂર છે. તો ધારો કે બહુ શારીરિક કાર્ય હોય અમુક દિવસે, તો કદાચ તમે થોડો નાસ્તો કરો કે ફળ કે એવું કંઈક ખાઓ. ખોરાકને કોઈ ફિલોસોફી કે ધાર્મિક પ્રક્રિયા બનાવવાની જરૂર નથી. ખોરાક શરીરની જરૂરિયાત છે. જો આપણે શરીરનું નિરીક્ષણ કરીએ અને આપણે જોઈએ કે કયા પ્રકારના ખોરાકથી શરીર સૌથી વધુ ખુશ રહે છે, તમે સરળતાથી જોઈ શકશો કે શાકાહાર અથવા વનસ્પતિ આધારિત ખોરાક શરીર સૌથી વધુ આરામમાં અને રાહતમાં છે. તે લચીલું તથા આરામમાં છે. તેને દરરોજ કરવી પડતી પ્રક્રિયા ઓછી હશે. તો સ્વાભાવિક રીતે જેમણે પોતાના શરીરની પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું તેઓ સ્વાભાવિક રીતે શાકાહારી બન્યા. જ્યારે અસ્તિત્વનો સવાલ હોય ત્યારે શિકાર કરવો અને જેને પણ તમે મારો તે ખાવું સ્વાભાવિક પ્રક્રિયા હતી. પરંતુ જ્યારે સમાજ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ, તેઓ જે ઈચ્છે તે ઉગાડી શકતા હતા. જેમ તેમણે પોતાની જાતનું વધુ નિરીક્ષણ કર્યું અને જીવન ટકાવવા વિશે નહીં, પરંતુ વ્યક્તિના જીવનને ઉચ્ચ સ્તરીય બોધ તરફ આગળ વધારવા વિશે બન્યું, પછી શાકાહારી હોવું સ્વાભાવિક છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આવું થાય તે અત્યંત સ્વાભાવિક છે. બધે જ